these are two things which are going. બે વસ્તુઓ છે જે આજના સમયમાં સાવ વપરાશમાં લેવામાં આવતી નથી. આ જ ડિપ્રેશનનું મુખ્ય કારણ છે. જો તમારે માત્ર શારીરિક કાર્યો કરવાના હોય તો તમે એક રીતનો ખોરાક લો, માનસિક કાર્યો માટે બીજી રીતનો, તો યોગ્ય પ્રકારનો ખોરાક લેવો અત્યંત મહત્વનું બની જાય છે. તેનો અર્થ છે કે તમે અસ્વસ્થ છો અથવા ઝડપથી તે તરફ જઈ રહ્યા છો, શારીરિક અને માનસિક બંને રીતે. જો આટલું કરવામાં આવે તો આપણી પાસે પૂરતા પ્રમાણમાં સમગ્રતા ધરાવતા મનુષ્ય હશે જે તેમનું જીવન સંપૂર્ણપણે જીવશે. અંગ્રેજી શબ્દ હેલ્થ મૂળ શબ્દ હોલ માંથી આવે છે. તેનો અર્થ કે સ્વસ્થ હોવાનો મતલબ છે સમગ્ર હોવું, આપણી અંદર એક સમગ્રતાની ભાવના હોવી. ને આમ થવા માટે આપણું શરીર તરવરાટ ભર્યું હોવું જોઈએ, આપણી શારીરિક ઉર્જાઓ તરવરાટ ભરી હોવી જોઈએ, આપણું મન આનંદિત હોવું જોઈએ, લાગણીઓ પ્રસન્ન હોવી જોઈએ. ફક્ત ત્યારે જ તમે સમગ્રતાની ભાવના અનુભવો. યુ ફીલ અ સેન્સ ઓફ હોલનેસ. મૂળભૂત રીતે મનુષ્યની અંદર એસેન્શિયલી વિથઇન ધ હ્યુમન બીંગ અમુક પ્રમાણમાં ઉર્જાની ફાળવણી કાર્ય માટે, અમુક પ્રમાણમાં ઉર્જાની ફાળવણી બુદ્ધિ માટે, અમુક પ્રમાણમાં ઉર્જાની ફાળવણી લાગણી માટે, આ રીતે વિભિન્ન ફાળવણી થયેલી છે. લાઈક ધીસ ધેર આર વેરિયસ અલોટમેન્ટ્સ. આ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે, પરંતુ સામાન્ય રીતે ફાળવાયેલો ઉર્જાનો જથ્થો ખાસ કરીને શારીરિક કાર્ય અને ભાવનાત્મક પરિમાણ માટેનો જથ્થો, આ બે વસ્તુઓ છે જે આજના સમયમાં સાવ વપરાશમાં લેવામાં આવતી નથી. આ જ મુખ્ય કારણ છે ડિપ્રેશનનું. ઘણા બાળકો જેમને તેઓ મારી પાસે ઘણા પ્રકારની માનસિક સમસ્યાને લઈને આવે છે, હું બસ તેમને કહું છું કે પહેલી વસ્તુ છે કે કોઈ રમત જે તેમને પસંદ હોય, સ્વિમિંગ, ટેનિસ, કંઈ પણ, અને સંગીત. ટેનિસ, સમથિંગ એન્ડ મ્યુઝિક. આ બે વસ્તુઓ તમે તેમના જીવનમાં લાવો. 3 મહિનાની અંદર મોટા ભાગના બાળકો, 80-85% બાળકો તદ્દન અદ્ભુત રીતે સ્વસ્થ થઈ જશે. કેમ કે તેમના ભાવનાત્મક પરિમાણની અભિવ્યક્તિ પામ્યા વિના, અને જો તેમના ભૌતિક શરીરને પૂરતો શ્રમ ન મળે તો તેઓ હતાશ થાય તે સ્વાભાવિક છે. આજે આવું થઈ ગયું છે. સૂર્યોદય તેઓ તેમના ફોનની સ્ક્રીનમાં જુએ છે, સૂર્યાસ્ત તેઓ તેમના ફોનની સ્ક્રીનમાં જુએ છે. હા, તો જે આપણા જીવનને ટેકો આપે છે અને જાળવે છે તે બધા સાથેનું જોડાણ ગુમાવવું તે ભવિષ્યમાં એક મોટી સમસ્યા બનવાનું છે. પણ આ એક વસ્તુ જે તમે કરી શકો, This is one thing that you can do if you have children. જો તમારે બાળકો હોય તો વેકેશનમાં તેમને મુંબઈ, બેંગ્લોર, દુબઈ કે એવી કોઈ જગ્યાએ ના લઈ જાઓ, બસ તેમને જંગલમાં લઈ જાઓ અને ફેરવો, અથવા તેમને એક નાની હોડીમાં લઈ જાઓ, અથવા કંઈ પણ. પ્રકૃતિ સાથે થોડો સંપર્ક જરૂરી છે. તમે જોશો કે બાળકો કેવા ઉત્સાહિત થઈ જશે અને તેઓ કેટલા સંકળાયેલા બની જશે. તમારે સમજવું જોઈએ કે તમારા ભૌતિક, તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સંભાળ ખૂબ સરળતાથી લઈ શકાય છે. જો તમે પ્રાકૃતિક તત્વોના સંપર્કમાં હો, જેવા કે પાણી, માટી, પ્રકાશ વગેરે, જો તમે તેના જેટલા વધારે સંપર્કમાં હશો તમે તેટલા વધુ સંતુલિત હશો, શારીરિક રીતે અને માનસિક રીતે, જે દરેક મનુષ્ય માટે થવું જ જોઈએ. આ દેશમાં આપણે ખોરાકને આ રીતે પસંદ કર્યો છે. જો તમારે માત્ર શારીરિક કાર્યો કરવાના હોય તો તમે એક રીતનો ખોરાક લો, માનસિક કાર્યો માટે બીજી રીતનો. પરંતુ હવે આપણામાંથી કોઈ પણ તેવી સ્થિતિમાં નથી. આપણે શારીરિક અને માનસિક બંને રીતે ચપળ રહેવું પડે છે. માત્ર શારીરિક કાર્ય કે માત્ર માનસિક કાર્યની તે વિશિષ્ટતા જતી રહી છે. આપણે બધા શારીરિક રીતે અને માનસિક રીતે સારા હોવા જરૂરી છે. તો યોગ્ય પ્રકારનો ખોરાક લેવો અત્યંત મહત્વનું બની જાય છે, ખાસ કરીને અમુક વસ્તુઓ જે અત્યંત પોઝિટિવ પ્રાણિક છે, જેમ કે પેઠાનું સફેદ કોળું. જો તમે દરરોજ એક ગ્લાસ કોળાનો જ્યુસ પીઓ, તમે સ્પષ્ટપણે જોઈ શકશો કે તમારી બુદ્ધિની તીક્ષ્ણતા વધશે. તમે માનસિક રીતે અત્યારે છો તેના કરતા ઘણા ધારદાર બનશો. ખાસ કરીને બાળકોએ કોળાનો જ્યુસ પીવો જ જોઈએ. દરરોજ કોળું ખાવાથી તમે સ્પષ્ટપણે જોશો કે તમારું મન વધુ તેજસ્વી અને ધારદાર લાગશે. આ કોળું ખાવાના અમુક અઠવાડિયાઓમાં નોંધી શકાશે. If you drink coffee, જો તમે કોફી પીઓ તો તે તમને ઉત્તેજના સાથે ઉર્જા આપે છે. જો તમે એક ગ્લાસ કોળાનો જ્યુસ પીઓ તો તે તમને વિપુલ પ્રમાણમાં ઉર્જા આપે છે, સાથે જ તે તમને અત્યંત શાંત પણ રાખે છે. દરરોજ મધનું સેવન તમારા માટે અદ્ભુત વસ્તુઓ કરી શકે છે, ખાસ કરીને જો તમારા ઘરે બાળકો હોય તો. મધ ખાવું એક નિયમિત વસ્તુ કરી નાખો. માનસિક સ્થિરતા, શારીરિક સુખાકારી, તમારું જોમ, આ બધી વસ્તુઓ મોટા પ્રમાણમાં વધારી શકાય છે માત્ર દરરોજ મધના સેવનથી.
Do you know? Whatever. શું તમને ખબર છે શુદ્ધિકરણની પ્રક્રિયા શરીરમાં થાય છે પછી તે તમારા આંતરડાનું ખાલી થવું હોય કે મૂત્રાશયનું ખાલી થવું કે ઉચ્છવાસ કે પરસેવો આ વિભિન્ન રસ્તા છે જેના દ્વારા શરીર પોતાને સાફ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે આ બધી વસ્તુઓમાં અલગ અલગ શરીરોની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે જો તમારું સ્વાસ્થ્ય સારું હોય જો તમારું સ્વાસ્થ્ય અત્યંત સારું હોય અને જો તમે યોગ્ય પ્રકારનો ખોરાક લઈ રહ્યા હોવ તો મળત્યાગ કરતા કશું જ એક કણ પણ આંતરડામાં રહેવો ન જોઈએ બધું જ નીકળી જવું જોઈએ આંતરડાનું ચોખ્ખું હોવું યોગમાં આ ખૂબ જ મહત્વનું છે નહીતર તે તમારા મગજમાં ઘૂસી જશે ખરેખર આંતરડું સ્વચ્છ ન હોવું અને માનસિક સમસ્યાઓ વચ્ચે સીધો સંબંધ છે જીવન પ્રત્યેની યોગિક સમજ મુજબ યોગિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ તમે જાગો પછી 20 મિનિટની અંદર કુદરતી રીતે જો આંતરડું તેની જાતે પૂરેપૂરું ખાલી ન થાય તો તેનો અર્થ છે કે તમે અસ્વસ્થ છો અથવા ઝડપથી તે તરફ જઈ રહ્યા છો શારીરિક અને માનસિક બંને રીતે બેમાંથી કોઈ પણ હોઈ શકે તમારામાં બેમાંથી જે નબળું હશે તે પહેલા ભાંગશે સૌથી પહેલી વસ્તુ જો તમે આયુર્વેદિક ડોક્ટર પાસે જાઓ તો તમારી જે પણ સમસ્યા હોય સૌથી પહેલા તે તમારું પેટ શુદ્ધ કરશે કારણ કે આંતરડું સાફ રાખવું અત્યંત મહત્વનું છે અત્યારે તમારી પાસે માત્ર ચાર વસ્તુઓ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો યુ કેન મેક યુઝ ઓફ યોર બોડી તમારું શરીર તમારું મન તમારી લાગણીઓ અને તમારી ઉર્જા જો તમે આ ચાર વસ્તુઓને સારી રીતે સંભાળો તો તેઓ તમારા માટે અમુક સ્તરનું જીવન ઘડશે જો તમારી પાસે તંદુરસ્ત શરીર હોય તો તમે એક રીતે જીવશો જો તમારી પાસે સંતુલિત અને ધારદાર મન હોય તો તમે બીજી રીતે જીવશો જો તમારી પાસે સ્થિર અને પ્રફુલ્લિત લાગણીઓ હશે તો તમે અલગ રીતે જીવશો જો તમારી પાસે તરવરાટ ભરી ઉર્જા હશે જે સાથે સંતુલિત પણ હોય તો તમે અલગ રીતે જીવશો હવે મોટાભાગના લોકો માટે જેઓ તેમના જીવનમાં વિવિધ સ્તરની પ્રવૃત્તિમાં છે તેમના માટે આ ચારેય વસ્તુઓ પૂરતા પ્રમાણમાં સારી અવસ્થામાં હોય તે જરૂરી છે તો ઇનર એન્જિનિયરિંગ તે પૂરું પાડવાનો પ્રયત્ન કરે છે કે મનુષ્યને શારીરિક સ્વાસ્થ્ય માનસિક શાંતિ અને આનંદ ભાવનાત્મક સ્થિરતા અને પ્રફુલ્લતા તથા તરવરાટ ભરી અને અત્યંત જોશપૂર્ણ ઉર્જાઓ તથા તેમની અંદર સંતુલનમાં કઈ રીતે લાવવા જો આટલું કરવામાં આવે તો આપણી પાસે પૂરતા પ્રમાણમાં સમગ્રતા ધરાવતો મનુષ્ય હશે જે તેમનું જીવન સંપૂર્ણપણે જીવશે